प्रकरण 70 वेदांताचार्यनो पराजय। महाराजे अन्नकूटनो उत्सव वरताल करवानो संकल्प कर्यो। त्यो संत हरिभक्तोनो समाज लई गढ़ेथी फरता फरता वरताल आव्या। धनतेरस काली चौदश अन्नकूट वरताल मां करीने महाराज फरता फरता पाछा गढ़ा गया। अहीं प्रबोधिनी एकादशी हती। थोड़ा वक्त गढ़ा रही महाराज फरी विचरण करवा निकड़ा અને વરતાલ પધાર્યા। સાથે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ ભણેલા વિદ્વાન સંતોને લીધા। તે વખતે એક વેદાંતાચાર્ય ગુજરાતમાં આવેલા, તે દક્ષિણી બ્રાહ્મણ ભણેલો વિદ્વાન પણ બહુ અભિમાની, તે ઘણું ખરું અમદાવાદ અને વડોદરે આવીને રહેતો। મહારાજે વિદ્વાન બ્રાહ્મણ જાણી તેને વરતાલ બોલાવ્યો, નારાયણ ગિરિજીના મઠમાં સારો ઉતારો આપ્યો, સારા સીધા આપ્યા, પછી વરતાલમાં મહારાજના અધ્યક્ષપણા નીચે શાસ્ત્રાર્થ કરાવ્યો। મહારાજે પોતે જ વેદાંતાચાર્યને શ્રુતિ વેદાંતના 12 વાક્યોના અર્થ કરવા કહ્યું। વેદાંતાચાર્યે ઘણા ઉત્તરો આપવા પ્રયત્ન કર્યા, પણ મહારાજની દલીલો આગળ તેની એકે દલીલ ટકી શકી નહીં। પછી મહારાજે પોતે 12 મહાવાક્યોના ઉત્તર કર્યા। વેદાંતાચાર્ય તો છક્ક થઈ ગયો, તેનો ગર્વ ગળી ગયો। છતાં વિદ્વાન બ્રાહ્મણ જાણી મહારાજે તેને 200 રૂપિયા અને વસ્ત્રો આપી રાજી કર્યો। વેદાંતાચાર્ય પોતાની હાર થઈ તેથી ક્રોધે ભરાયો હતો। તે નડિયાદ જઈ મહારાજનું અને સંપ્રદાયનું વાંકું બોલવા લાગ્યો, નિંદા કરવા લાગ્યો। આથી મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું, તમો વેદાંતાચાર્યને જઈને કહો, નિંદા શા માટે કરે છે? ફરી શાસ્ત્રાર્થ કરવો હોય તો આવી જાય। નિત્યાનંદ સ્વામીને નડિયાદમાં આવેલા સાંભળી વેદાંતાચાર્ય રાતોરાત ભાગી ગયો। અમદાવાદમાં પુનઃ પ્રવેશ। આષાઢી સંવત 1874ની સાલમાં અમદાવાદ અને વિસળનગર વિસનગરમાંથી પેશવાઈ સત્તાનો અંત આવ્યો। શહેરનો મુલકી કબજો અંગ્રેજોએ લીધો। અમદાવાદમાં અંગ્રેજોનું રાજ્ય સ્થપાયું અને કલેક્ટર તરીકે એન્ડ્રુસ ડનલોપની નિમણૂક થઈ। અમદાવાદમાં કલેક્ટર તરીકે આવતા પહેલા ડનલોપ સાહેબે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને તેમનું કાર્ય સત્સંગીઓ થકી સાંભળ્યું હતું। વળી જ્યાં જ્યાં મહારાજે કામ કર્યું હતું ત્યાં ત્યાં કાયદો અને વ્યવસ્થા સારા હતા, સત્સંગીઓના વર્તન સારા હતા, સત્સંગીઓ રાજ્યના કાયદા પાળતા, ચોર લૂંટારું અને બીજા અસામાજિક તત્વો ન હતા। આ બધી વસ્તુઓનો ડનલોપ સાહેબને સારી રીતે ખ્યાલ હતો। આથી કલેક્ટર એન્ડ્રુસ ડનલોપે અમદાવાદમાં એક સત્સંગીને પૂછ્યું, અહીંયા સ્વામિનારાયણનું સ્થાનક ક્યાં છે? અહીં સ્વામિનારાયણ કેમ નથી આવતા? પેલા સત્સંગીએ પેશવાએ કરેલી ઉપાધિ અને બંધી સંબંધી બધી વાત કરી। આ જાણી ડનલોપ સાહેબે કહ્યું, તમે સ્વામિનારાયણને કહો કે હવે અહીં પેશવાનું રાજ નથી, તમે સુખેથી અહીં પધારો અને ધર્મ પ્રચારનું કાર્ય કરો, મારા વતી તમે જઈને સ્વામિનારાયણને અમદાવાદ પધારવાનું આમંત્રણ આપો। મહારાજને સંદેશો મળ્યો। મહારાજ સંતો અને સશસ્ત્ર કાઠી દરબારોના સંઘને લઈને અમદાવાદની વાટે ચાલ્યા। મહારાજ જેતલપુરને પાદર આવી ઉતર્યા। કોઈ દ્વેષીએ જઈને ડનલોપ સાહેબના કાન ભંભેર્યા, સ્વામિનારાયણ તો સશસ્ત્ર લડવૈયાઓની ફોજ લઈને અમદાવાદ પર ચઢાઈ કરી અમદાવાદ જીતી લેવા આવ્યા છે, ખોટું કહેતો હોવ તો તમે જાતે જ જઈને જેતલપુરને પાદર ખાતરી કરી આવો। પણ ડનલોપ સાહેબ પર આવા શબ્દોની અસર થઈ નહીં, તેમને મહારાજની લોકોત્તર મહત્તાનો ખ્યાલ હતો। છતાં તેઓ 6 અંગરક્ષક લઈ ચંડોળા તળાવે મહારાજને લેવા સામા ગયા। અહીં જેતલપુરને પાદર મહારાજ રોકાયા હતા તે દરમિયાન મહારાજે આધારાનંદ સ્વામીને પાસે બોલાવી એક પ્રસંગ કહ્યો। તે પ્રસંગનું રંગબેરંગી ચિત્ર તેમની પાસે તૈયાર કરાવ્યું। તે ચિત્રના નાયકના મુખના હાવભાવ અને અણસાર મહારાજે કયા તેવા સ્વામીએ તૈયાર કર્યા। ચિત્ર તૈયાર થઈ ગયું એટલે મહારાજે તેમને કહ્યું, આ ચિત્ર કાલે સવારે લઈ લેજો। બીજે દિવસે સવારે મહારાજ સંઘને લઈને
અમદાવાદ શહેરમાં પ્રવેશ્યા. ચંડોળા તળાવ પાસે ડનલોપ સાહેબ રાહ જોઈ ઊભા હતા. દૂરથી ધૂળની ડમરીઓ અને ખભા ઉપર અણિયાળા ભાલા ચમકતા જોઈ તેને મનમાં સહેજ શંકા થઈ આવી. પણ મહારાજનું સૌમ્ય મુખારવિંદ અને ભક્તોના મોઢા પરનો નિર્દોષ ભાવ જોઈ શંકા દૂર થઈ ગઈ. મહારાજ તેમની પાસે આવ્યા. ઘોડીએથી ઉતરી તેમને મળ્યા. ડનલોપ સાહેબે ટોપી ઉતારી સલામ કરી. તેમણે પોતાની બીક વ્યક્ત કરતા કહ્યું, મને તો બે ઘડી એમ થયું કે વિરોધીઓ કહેતા હતા તેમ ચઢાઈ કરવા જ સશસ્ત્ર દળ લઈ આવ્યા લાગો છો, પણ આપ અને આપના ભક્તોના નિર્દોષ મુખ જોઈ મારી શંકાનું સમાધાન થઈ ગયું. મહારાજે પ્રત્યુત્તરમાં કહ્યું, અમે તો સૌનું કલ્યાણ કરવા અને માળા ફેરવાવવા, ભજન કરાવવા પૃથ્વી પર આવ્યા છીએ. અમારે વળી લડાઈ શાની? અમારે વળી કોઈ સાથે વેર પણ શાનું? આ બધા ભક્તો જાતે ક્ષત્રિય દરબારો છે, તેથી ક્ષત્રિય ધર્મ પ્રમાણે શસ્ત્રો રાખે છે. તેમના શસ્ત્રો જોઈ અસુરો સહેજ ચેતીને ચાલે છે અને અમારા નિર્દોષ સંતોને ત્રાસ આપતા થોડા ડરે છે, પરંતુ શસ્ત્રોનો ઉપયોગ તો કોઈ કરતું જ નથી. મહારાજ ડનલોપ સાહેબ સાથે સંઘને લઈ કાંકરીએ તળાવ આવ્યા. ત્યાં ડેરા તંબુ તાણી મહારાજ ડનલોપ સાહેબ સાથે બેઠા. ડનલોપ સાહેબ વારંવાર મહારાજના મુખ સામું જુએ. મહારાજ મરક મરક હસે, તેનાથી રહેવાયું નહીં. તેણે કહ્યું, સ્વામિનારાયણ, મને લાગે છે કે મેં ક્યાંક આપના દર્શન કર્યા છે. મહારાજે તરત જ આધારાનંદ સ્વામી પાસેથી ચિત્ર મંગાવી ડનલોપ સાહેબ સામે ધર્યું. વિકરાળ વાઘ સાહેબ ઉપર કૂદી રહ્યો છે અને મહારાજ આડો હાથ ધરી વાઘને પાછો જવા ઇશારો કરી રહ્યા છે. આ ચિત્ર જોઈ ડનલોપ સાહેબને શિકાર કરતી વખતે થયેલી શરતચૂક અને મહારાજે દિવ્ય દેહે પધારી વાઘના મોંમાંથી તેમની રક્ષા કરી હતી તે પ્રસંગ યાદ આવ્યો. તેઓ મહારાજના પગમાં પડી ગયા. પોતાનું યુવાનીમાં કેવું મુખ થઈ ગયું હતું તે પણ યાદ આવ્યું. તેમણે ત્રણ વાર ટોપી ઉતારી વાંકા વળી મહારાજને સલામ કરી. તેમણે કહ્યું, મહારાજ, હવે આપ સુખેથી અમદાવાદમાં પધારો, આપના ધર્મનો પ્રચાર કરો, જે મદદ જોઈએ તે માગી લેજો, કાંઈ પણ અડચણ પડે તો અમને કહેજો, અમે આપને બધી સહાય કરીશું. આપ અમારી રક્ષા કરતા રહેજો, અમારા પર મહેર કરજો, અમારું કલ્યાણ કરજો. મહારાજે તેમને આશીર્વાદ આપ્યા. હવે અમદાવાદમાં મહારાજ નિર્વિઘ્ને સત્સંગ પ્રચારનું કાર્ય કરવા લાગ્યા. સત્સંગીઓને અઢળક સુખ દેવા લાગ્યા. ઘણા વર્ષોની ખોટ ખૂબ સુખ દઈને પૂરી દીધી. આણંદમાં અપમાન. ગઢડાથી ઉમરેઠ ભાલેજ થઈ મહારાજ વડતાલ પધાર્યા. અહીં આણંદના કેટલાક પ્રેમી હરિભક્તોએ આવીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, આપ કૃપા કરીને આણંદ પધારો, અમારા ઘર પાવન કરો. મહારાજે કહ્યું, આણંદમાં દ્વેષી લોકો બહુ છે, માટે ભવિષ્યમાં ક્યારેક આવીશું. પરંતુ આ ઉત્તર સાંભળી હરિભક્તો દુઃખી થયા. તેમની આંખોમાં આંસુ આવ્યા. તેમણે મહારાજને ફરીથી ગદગદ થઈને વિનંતી કરી. મહારાજે તેમનો ભાવ જોઈને હા પાડી. મહારાજ શુરવીર કાઠી દરબારો સંતોનો સંગ લઈ આણંદ જવા નીકળ્યા. આણંદમાં હરિભક્તોએ રસોઈ કરાવી. મહારાજ કાઠી દરબારો અને સંતોનો સંગ લઈ આણંદ શહેરમાં પ્રવેશ્યા. હરિભક્તોએ સામૈયું કર્યું, પરંતુ મહારાજ આણંદમાં પધાર્યા છે તેવી ખબર પડતા મતપંથીઓ રોષે ભરાયા. તેમને તેમની દાળ રોટી હાથમાંથી ચાલી જતી લાગી. આવા મતપંથીઓએ કેટલાક માણસોને ઉશ્કેર્યા અને ભર ચૌટામાં અપમાન કરવા ભેગા કર્યા. મહારાજે પહેલેથી જ સૌને કહી દીધું હતું કે ક્ષમા અને ધીરજ રાખજો, ગાળ અપમાન અને તિરસ્કાર સહન કરજો. ચૌટામાં સંગ આવ્યો ત્યારે અસુરોએ ગાળો અને અપશબ્દો સંભળાવ્યા, પણ સૌ શાંત રહ્યા. પછી તો છાણ, ધૂળ, ઢેફા, કાંકરા વગેરે જે હાથ આવ્યું તે ફેંકવા લાગ્યા. ભગુજી, દાદા ખાચર અને નાજા જોગ્યાનો હાથ તલવાર પર ગયો. ત્યાં મહારાજે વાર્યા અને સહન કરવા કહ્યું. મહારાજ અને આખો સંગ ગામ બહાર ગુંસાઈની જગ્યાએ વડ નીચે ઊભો રહ્યો. મહારાજ જમ્યા વગર બાકરોલ થઈ પાછા વરતાલ ગયા.
સાંજે સભામાં મહારાજે કહ્યું, આપણે કેવી જીત કરી? બ્રહ્મમુનિ કહે, જાણે ઈડરીઓ ગઢ જીતીને આવ્યા હોય એવું પરાક્રમ કર્યું છે. દરબારો કહે, શું જીત કરી? ધૂળ અને ઢેફા ખાધા, અમને શુરવીરોને ઈંટોના રોડા ખવરાવ્યા. આ વાત કોઈ જાણશે તો અમને નોકરીમાં નહીં રાખે. મહારાજ કહે, આપણે સહન કર્યું અને સામા નથી થયા તેથી આપણી શોભા વધી છે, નહીં તો ધીંગાણું મચી જાત, કાવા દાવા થાત. આ બનાવની અસર આણંદ શહેરના આગેવાન લોકો ઉપર બહુ થઈ. તેમને થયું, આવા નિર્મત્સર સંતને અને મહારાજને નગરજનોએ દુખવ્યા એ ખોટું કર્યું. આમ વિચારી શહેરના આગળ પડતા લોકોએ વરતાલ આવી મહારાજની માફી માગી. ફરીથી આવું નહીં થવા દઈએ તેવી ખાતરી આપી. આણંદનું દ્વાર કાયમને માટે ખોલી આપ્યું.